अमदावाद सहित राज्यमां कोरोना विस्फोट थयो छे। अमदावाद सहित राज्यनी हॉस्पिटलोमां दर्दीओनो जोरदार घसारो जोवा मळी रह्यो छे। अमदावाद सिविल अने सोला सिविलमां दर्दीओने दाखल करवा माटे वेटिंगनी स्थिति जोवा मळी रही छे, जे खतरनाक स्थिति होवानो संकेत आपे छे। अमदावाद शहेरनी सौथी मोटी एसआरवा सिविल हॉस्पिटलमां सोमवारनी रात्रे सौथी वधु 108 मां वेटिंग जोवा मळ्युं हतुं। गत मोडी रात्रे अंदाजे 50 दर्दीने लईने एम्ब्युलन्सनी मोटी लांबी लाइनो लागी हती। एसआरवा सिविल हॉस्पिटलमां एक साथे 1 कलाकमां 50 जेटली एम्ब्युलन्स आवता दर्दीने एडमिट करता समय लागता एम्ब्युलन्सनुं वेटिंग जोवा मळ्युं हतुं। अमदावाद सिविलना सुपरिटेन्डेंट जेवी मोदीए कह्युं हतुं के सिविलमां हालमां तमाम दर्दीओने दाखल करी देवामां आव्या छे अने तमाम दर्दीने तेमनी जरूरियात प्रमाणे ऑक्सिजन अने वेंटिलेटर पर मुकवामां आवी रह्या छे। शहेरना 16 सिविलमां हालमां 362 जेटला कोविड दर्दी सारवा लई रह्या छे, तेमांथी 50 जेटला दर्दी वेंटिलेटर पर सारवा लई रह्या छे। 108 એમ્બ્યુલન્સ દ્વારા 16 સિવિલમાં માત્ર સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે। જો વધુ ક્રિટિકલ કન્ડિશન હોય તો દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે। આજે અમારી 12 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ જોડે વર્ચ્યુઅલ ટૂર હતી। અમારા ત્યાં 1200 બેડ પેશન્ટમાં દર્દીઓ જોડે ઇન્ટરેક્ટ કર્યું, એમને ડોક્ટરો જોડે ઇન્ટરેક્ટ કર્યું અને અમારા બધાનું મોરલ વધાર્યું। અમારા ત્યાં જે બે દર્દી દાખલ છે, એક થાપા કરીને છે જે પીઆરઓ હતા પોલીસ ખાતામાં, 65 વર્ષની ઉંમર છે અને બાયપેપ ઉપર છે, એમની સાથે ઇન્ટરેક્શન કર્યું। બીજા એક પેશન્ટ છે જે ચાર્ટર એકાઉન્ટન્ટ છે અને ઉંમર નાની છે, મોર્બિડલી ઓબેસ છે, એમની જોડે ઇન્ટરેક્શન કર્યું એમને અને અમારી જોડે, અને કમિશનર સાહેબ અહીંયા અમારા જે હેલ્થ કમિશનર છે જયપ્રકાશ શિવરે સર અહીંયા હતા, એ બધાની સમક્ષમાં વર્ચ્યુઅલ ટૂર કર્યો અને અમારી જોડે ઇન્ટરેક્શન કર્યું અને કોઈ પણ જાતની તકલીફ હોય, કંઈ અમારા કોઈ મુદ્દા હોય, સરકાર તરફથી અમારે કોઈ હેલ્પ જોઈતી હોય એના રિલેટેડ અમે ચર્ચા કરી। સર, છેલ્લા 2 દિવસથી જોવા મળે છે કે સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળતી હોય છે। સ્થિતિ એ પ્રકારની છે કે 108 એક પણ હોસ્પિટલમાં દાખલ કરતી નથી, સીધા સિવિલ હોસ્પિટલમાં લઈને આવે છે। આ પ્રકારની પરિસ્થિતિ કેટલી યોગ્ય, કારણ કે સિવિલમાં પહેલેથી સૌથી વધુ બેડ છે અને હવે વધુ દર્દીઓ દાખલ થઈ છે કે તેની સ્થિતિ નથી, તેમ છતાં અમારા ત્યાં મેડિસિટી કેમ્પસમાં જે અલગ અલગ હોસ્પિટલો છે, 1200 બેડ કોવિડ હોસ્પિટલ છે, કિડની હોસ્પિટલ છે, કેન્સર હોસ્પિટલ છે, મંજુશ્રી હોસ્પિટલ છે, તેમાં કોવિડના પોઝિટિવ દર્દીઓ દાખલ કરવામાં આવે છે। ગઈકાલે જે લાઈન થઈ હતી એ બેઝિકલી અમારા ત્યાં જે એમ્બ્યુલન્સ જે 108 ડાયરેક્ટ કરવામાં આવી છે, કલાકમાં 50 આવી ગઈ હતી, એટલે થોડું ડિલે થયું હતું, કારણ કે અમારા ત્યાં ટ્રાયલમાં જે પેશન્ટો સિરિયસ પ્રકારના દર્દીઓ લાવવામાં આવતા હોય છે, એમને સ્ટેબિલાઇઝ કરવામાં સમય જતો હોય છે અને સ્ટેબિલાઇઝ કર્યા પછી ઉપર વેકેન્સી પ્રમાણે અમને શિફ્ટ કરવાના હોય છે।